હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. મિત્રો, હું કૈયુમ ખલીફા, આ ટીચર સુરત. મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 4 અને ધોરણ 10 પ્રકરણ 3 ચિત્રકલા વિષયમાં ગુજરાતના શિલ્પ સ્થાપત્ય વિશે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો આપણે એના વિશે જાણીશું. મિત્રો, હવે આપણે સ્થાપત્ય કલા વિશે જાણીશું. સ્થાપત્ય કલા કલાત્મક એટલે કે સુંદર આકાર આપીને તૈયાર કરવામાં આવેલું ભવન, આલય ને સ્થાપત્ય કહેવામાં આવે છે. તેની રચનામાં શિલ્પકલાનો ઉપયોગ પણ કરી શકાય છે. બહારથી કલાત્મક દેખાતા એટલે કે સુંદર દેખાતા સ્થાપત્યનો આંતરિક એટલે કે અંદરનો ભાગ તેની ઉપયોગિતા મુજબની સવલતો ધરાવતો હોય છે. કલાત્મક મંદિર, મહેલ, કિલ્લા જેવા ભવનો સ્થાપત્યના ઉદાહરણો છે. દ્રશ્યકલા અને કલાત્મક આકાર એ શિલ્પ અને સ્થાપત્યના મુખ્ય સમાનતા છે. શિલ્પકલાની સુંદરતા ઉપરાંત શિલ્પકારની કલ્પના અને સર્જનાત્મકતા રજૂ કરે છે. જ્યારે સ્થાપત્યમાં કલાની સુંદરતાની સાથે સાથે ભાવની ઉપયોગિતા પણ મહત્વપૂર્ણ છે. શિલ્પ અને સ્થાપત્ય વિશે આટલી સમજ કેળવ્યા બાદ હવે આપણને ગુજરાતની શિલ્પ અને સ્થાપત્ય કલા વિશે અભ્યાસ કરીશું. જેવી રીતે રુદ્ર મહાલય સિદ્ધપુરને યાદ કરીએ અને રુદ્ર મહાલય યાદ ના આવે એવું બને, પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલ રુદ્ર મહાલય સ્થાપત્ય કલાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. સિદ્ધપુર શહેર સરસ્વતી નદીના કાંઠે આવેલું છે. આ રુદ્ર મહાલય રાજા મુરરાજ સોલંકીએ બંધાવ્યો હતો. રાજા સિદ્ધરાજ જયસિંહે પાછળથી તેમાં સમારકામ કરાવ્યું હતું. આજે ખંડેર એટલે કે ભગ્નવસ્થામાં જોવા મળતા શિવ મંદિર એટલે રુદ્ર મહાલય જોઈ અસલ રુદ્ર મહાલયની કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ છે. તેના 4 સ્તંભ તેમજ તેની ઉપરના કલાત્મક કોતરને કામ ઉપરથી મૂળ મંદિરની ભવ્યતા તથા કલા સમૃદ્ધિની પ્રતીતિ કરાવે છે. પુરાતત્વ ખાતાની માહિતી પ્રમાણે રુદ્ર મહાલય 2 માળનો હતો અને તેના શિખરની ઊંચાઈ 150 ફૂટની હતી. આ શિવ મંદિરના શિખર પર અસંખ્ય સુવર્ણ કળશ હતા અને અનેક ધજાઓ ફરકાવી શકાય તેવી વ્યવસ્થા પણ હતી. મનોહર શિલ્પો અને કલાત્મક કોતરણીવાળા રુદ્ર મહાલયની આસપાસ દેવકુલિકાઓ હતી. રુદ્ર મહાલયના સભા મંડપના ગુમ્મટની કિનારો ઉપર રામાયણ અને મહાભારતના પ્રસંગોના સુંદર દ્રશ્યો કંડારવામાં આવ્યા હતા. આજે જે રુદ્ર મહાલય છે એ સમગ્ર રુદ્ર મહાલયનો નાનો અંશ છે. રુદ્ર મહાલયના 4 સ્તંભ, ઝરૂખા અને પ્રવેશદ્વારના સ્તંભો પર બારીક નકશીકામ જેવી અદ્ભુત કોતરણી તથા માનવોની આકૃતિવાળા સુંદર શિલ્પો ગુજરાતના સોલંકી યુગની સમૃદ્ધ સ્થાપત્ય કલાની ઝાંખી કરાવે છે. તો મિત્રો, આજે આપણે ગુજરાતના શિલ્પ સ્થાપત્ય વિશે જાણ્યું અને મેં પણ બને ત્યાં સુધી સારી રીતે સરળ ભાષામાં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ચોક્કસ આપણને ગમ્યું જ હશે. અને હવે ફરીથી 9 ચેપ્ટર લઈને ટૂંક સમયમાં ફરી આપણે પાછા મળીશું. ત્યાં સુધી